ના મુખ્ય ત્રણ સ્વરૂપો છે ઘન પ્રવાહી અને વાયુ પાણી ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે સતત પરિવર્તન પામતું રહે છે જેથી પૃથ્વી પર પાણીનો કુલ જથ્થો અચળ રહે છે પાણીનું ઘન સ્વરૂપ એટલે બરફ બરફ સ્વરૂપે પાણી ધ્રુવ પ્રદેશો પર બરફથી ઢંકાયેલા પર્વતો પર હિમનદીઓ પર જોવા મળે છે પાણીનું પ્રવાહી સ્વરૂપ એટલે પાણી પ્રવાહી સ્વરૂપે પાણી મહાસાગરોમાં ઝરણાઓમાં નદીઓમાં જોવા મળે છે પાણીનું વાયુ સ્વરૂપ એટલે વરાળ મહાસાગરોનું પાણી ગરમ થતાં બાષ્પીભવનથી વરાળ સ્વરૂપે વાયુમાં રૂપાંતર પામે છે જેમાંથી વાદળો બંધાય છે આ વાદળોમાંનું પાણી ઠારણ ક્રિયા દ્વારા ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે છે જે ગરમીથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામી મહાસાગરોમાં ભળે છે જેને ચલચક્ર કહે છે પૃથ્વી પર પાણી જળચક્ર સ્વરૂપે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં સતત પરિવર્તન પામતું રહે છે જેથી પાણીનો કુલ જથ્થો અચળ રહે છે